પોરબંદરના કમલાબાગથી છાયા ચોકી થઈને વીરભનુની ખાંભી તરફ જતા રસ્તે બેફામ સ્પીડે દોડતા ટ્રક સહિતના ભારે વાહનોને અટકાવવા માટે તંત્ર ગંભીર બન્યું નહીં હોવાનો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ. પોરબંદરના નરસન ટેકરીથી કમલાબાગ થઈને છાયા ચોકી પાસેથી નિર્મા ફેક્ટરી તરફ જતા રસ્તે અનેક ટ્રક સહિત ડમ્ફર અને ટ્રેક્ટર દ્વારા ભૂતકાળમાં અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા એમઈએમ સ્કૂલથી છાયા ચોકી સુધી સર્જાય છે, જ્યાં ગોલાઈ ઉપર 12-14 વ્હીલવાળા ભારે વાહનો પસાર થતા હોય છે અને ત્યાં જ નજીકમાં સરકારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આવેલી છે. એટલું જ નહીં, પરંતુ આ રોડ ઉપર અન્ય શૈક્ષણિક સંકુલ અને દુકાનો સહિત હોસ્પિટલો પણ આવેલી છે, તેમજ વાહનોથી સતત ધમધમતા આ રોડની આજુબાજુ રહેણાંક વિસ્તાર પણ હોવાથી ભારે વાહનોની અવરજવર ઉપર કંટ્રોલ રાખવો જરૂરી બન્યો છે. અગાઉ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને આ રસ્તા ઉપરથી ભારે વાહનોની અવરજવર ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. આમ છતાં હાલમાં ફરીને એ જ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને બેફામ સ્પીડે વાહનો પસાર થઈ રહ્યા છે. ભૂતકાળમાં સિગ્મા સ્કૂલ પાસે ટ્રક અડફેટે એક વિદ્યાર્થી કચડાઈ જવાનો બનાવ બની ચૂક્યો હતો. તે ઉપરાંત પણ એમઈએમ સ્કૂલ સામે ગોલાઈ ઉપર એક બાઇક સવાર આધેડનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. આ ભારે વાહનોમાંથી કોલસી સહિત ચીકણું પ્રવાહી પણ રોડ ઉપર પડે છે, જેના કારણે ટુ વ્હીલ સ્લીપ થવાના બનાવો પણ બની ચૂક્યા છે. આ રસ્તા પર અત્યંત બિસ્માર છે, તેથી વારંવાર સર્જાતા અકસ્માતોને અટકાવવા માટે આ રસ્તા ઉપરથી ભારે વાહનોની અવરજવર ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ ફરમાવી દેવો જોઈએ તેવી માંગ ઉઠી છે.